શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી આઈએમપી પ્રશ્નનું રિવિઝન પ્રકરણ 2, 3, 4, 10 અને 17 સપ્ટેમ્બર 2020-21 ભાગ 1 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ એકમ કસોટી રિવિઝન ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 3 જેમાં પ્રકરણ 2, 3, 4, 10 અને 17ના પ્રકરણ જે છે એ પૂછાય છે. આ એકમ કસોટી 3 કુલ ગુણ 25 ગુણની અને એનો સમય 45 મિનિટનો છે. તો એકમ કસોટીના પ્રશ્નો જે છે એવા આ પ્રકરણના આઈએમપી પ્રશ્નો જે છે એની આપણે સમજૂતી મેળવીએ તો જેમાં વિભાગ એ જે છે એમાં હેતુલક્ષી પ્રશ્નો જે છે એ તમને પૂછાતા હોય છે, જેમાં વિકલ્પ છે, ખરા ખોટાઓ છે, ખાલી જગ્યાઓ છે, એક શબ્દવાળા જપ પ્રશ્નો છે, ખરા ખોટાવાળા પ્રશ્નો, ઝોડકાવાળા પ્રશ્નો વગેરે પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં વાત કરી હેતુલક્ષી પ્રશ્નમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલો વિકલ્પ જે છે જોઈએ આપણે, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? એ વાસ્તુ, બી કોતરણી, સી મંદિર અને ડી ખંડેર. તો સંસ્કૃત ભાષા માટે સ્થાપત્ય માટેનો શબ્દ જે છે વાસ્તુ શબ્દ છે. આપણો જવાબ જે છે એ આવશે વાસ્તુ. પછી ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. તો ગુજરાત જે છે એ ગુજરાતમાં બહુચરાજી, પાલીતાણા, મોઢેરા અને કોણાર્ક. તો આનો જવાબ જે છે જવાબમાં સી મોઢેરા જે છે મોઢેરા ખાતે સૂર્ય મંદિર જે છે આવેલું છે. આપણે ગુજરાતનું કીધું છે એટલે મોઢેરા. જો કોણાર્કનું કીધું હોય તો ઓરિસ્સા. ઓકે, ત્રીજો પ્રશ્ન જોઈએ, કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે? એ ચોલયુગ, બી મૌર્ય યુગ, સી પાંડ્ય યુગ અને ડી ગુપ્ત યુગ. આનો જવાબ જે છે એ ડી ગુપ્ત યુગ આવે છે. પછી ચોથો પ્રશ્ન જોઈએ વિકલ્પનો, મોહેંજોદડો નગરની આગવી વિશેષતા કઈ હતી? એ રસ્તાઓ, બી ભૂગર્ભ ગટર યોજના, સી જાહેર સ્નાનાગર અને ડી જાહેર મકાન. તો મોહેંજોદડોની આગવી વિશેષતા જે છે એ ભૂગર્ભ ગટર યોજનાની હતી. સારામાં સારી યોજના ભૂગર્ભ ગટર યોજના ગણી શકાય છે. ત્યાર પછી આપણે હેતુલક્ષી પ્રશ્નમાં આગળ વાત કરીએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, ખોટા વિધાનો સુધારીને લખો. આ પ્રશ્ન જે છે એની અંદર તમને ખરા ખોટાવાળા પ્રશ્ન જે છે પૂછેલા હોય, સાચા હોય બરાબર એ આપણે જણાવવાના, ખોટા હોય એ આપણે જણાવી અને કે ભાઈ આ ખોટું વિધાન છે અને એ વિધાનને સુધારીને આપણે લખવાનું આવે. તો જવાબમાં જે છે ખોટું વિધાન અને સુધારેલું સાચું વિધાન આપણે એવી રીતે લખી શકીએ છીએ. તો એની અંદર આપણે વાત કરીએ અભયારણ્યની. ભારત દેશની અંદર આવેલા વિવિધ અભયારણ્યો જે છે એમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ વગેરે જે છે એ અભયારણ્યો કહેવાય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ભારતમાં અલગ અલગ જગ્યાએ ઉદ્યાનો આવેલા છે. કાઝીરંગા જે અસમ જે છે અસમની અંદર આવેલું છે, કોર્બેટ ઉત્તરાંચલમાં, વેળાવદર ગુજરાતમાં છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર જેમાં નીલગીરી, મનારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આવે છે. તો પાઠ્યપુસ્તકના પ્રમાણે આપણને આપવામાં આવેલા આ ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રની
સમજૂતી આપણે મેળવી. આમ ભારત દેશની અંદર ઘણા બધા ઉદ્યાન અભયારણ્યો આવેલા છે. આગળ વાત કરીએ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરું. અહીંયા ખાલી જગ્યાવાળા પ્રશ્નો અહીંયા મૂકેલા છે. પેલી ખાલી જગ્યામાં જોઈએ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખાલી જગ્યા છે. તો ભારત દેશ જે છે એ ભારત દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર અ વ્યાપાર, બ પશુપાલન અને ક કૃષિ. તો કૃષિ જે છે એ મુખ્ય આધાર ગણી શકીએ છે. બીજું જોઈએ ભારતમાં ખાલી જગ્યાનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો. તો કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતા પ્રદેશ અ કર્ણાટક, બ આંધ્રપ્રદેશ અને ક તેલંગાણા. તેમાં જવાબ અ કર્ણાટક. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના પાક માટે ખૂબ જ જાણીતો છે. ત્યાર પછી જોઈએ દેશમાં કુલ મગફળી ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં પ્રથમ ક્રમે છે. તમિલનાડુ, ગુજરાત અને બિહાર. તો ગુજરાત જે છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદનની અંદર ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. ચોથું જોઈએ ખાલી જગ્યાને ઘઉંનો કોઠાર કહે છે. અ પંજાબ, બ ઉત્તર પ્રદેશ અને ક ગુજરાત. તો અ જે છે અ જવાબ આવે છે પંજાબ. પંજાબ જે છે એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. પછી એક બે વાક્યવાળા જવાબ આપો. એની અંદર કોઈ પણ વાક્ય આપણને આપેલું હોય તો એ જેનો જવાબ એકાદ શબ્દ જે છે એકાદ શબ્દની અંદર આવતો હોય એ પ્રમાણેના પ્રશ્નો આમાં આપણે સમજૂતી મેળવીએ. એની પેલું જોઈએ કઈ નીતિને પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો. તો આર્થિક ઉદારીકરણની નીતિ. બીજું જોઈએ કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. તો વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ જે છે એ વિદેશ મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. પછી ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કઈ સાલમાં પસાર કર્યો. તો ઈસવીસન 1981. 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. ચોથું જોઈએ પર્યાવરણીય સુરક્ષા માટે ઈસવીસન 1972માં સ્ટોકહોમ શહેરમાં શાનું આયોજન થયું. તો પૃથ્વી પરિષદ જે છે પૃથ્વી પરિષદનું આયોજન 1972 જે છે એમાં થયેલું છે. પછી આગળ વાત કરીએ આપણે નીચે દર્શાવેલ ઝોડકું સાચું છે કે ખોટું તે ઓળખી બતાવો. કોઈ ઝોડકાવાળા પ્રશ્ન કોઈ ખરા ખોટા જેવા આની અંદર આપેલા હોય. એમાં જોઈએ પ્રથમ પૃથ્વી પરિષદ જે છે ઈસવીસન 1971. આજે છે પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1971 એ જવાબ ખોટો છે. બીજું જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી 1995. તો આ વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એની સ્થાપના 1995 પહેલી જાન્યુઆરીના રોજ થયેલી હતી એટલે આ જવાબ સાચો છે. 5 જૂન પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તો જવાબ સાચો. વાયુ નિયંત્રણ ધારો ઈસવીસન 1981માં પસાર કરવામાં આવ્યો. તો જવાબ સાચો. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ભારતમાં છે. જવાબ ખોટો. અહીંયા જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લખાણમાં ભૂલ છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો આવું સમજો ઈસવીસન 1981. જવાબ સાચો. વિશ્વ વ્યાપાર સંગઠનનું મથક ભારતમાં છે. જવાબ ખોટો. સંગઠન ભારતમાં નથી. નવી ઔદ્યોગિક નીતિનો અમલ ઈસવીસન 1991 થયો. તો જવાબ સાચો. જે આર્થિક ઉદારીકરણની નીતિ જે થઈ એ 1991. ચાલો પછી આપણને પ્રશ્ન જે છે એ પ્રશ્ન જવાબની સમજૂતી મેળવીએ. તો પેપર સ્ટાઇલ પ્રમાણે વિભાગ બ ક અને ડ એ બી સી અને ડી એની અંદર તમને પ્રશ્ન જે છે 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક, 1 પ્રશ્ન, 1 માર્કનો પ્રશ્ન આવી રીતે પ્રશ્ન પૂછાતા હોય તેવા અલગ અલગ પ્રશ્નો જે છે અગત્યના પ્રશ્નો અહીંયા સમજૂતી મેળવીએ. પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ ઉત્તર લખો. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે જે પાઠ નંબર 2નો છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો. તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ
એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા, જેમાં રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટી, ચૂલો, ઈંટો વગેરે માટીમાંથી બનતી હતી. માટીમાંથી અનાજનો સંગ્રહ કરવા નાની મોટી કોઠીઓ જે છે માટીમાંથી બનાવવામાં આવતી હતી. માટીમાંથી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા. અલગ અલગ આ પ્રવાહી નો સંગ્રહ કરી શકે એવા વાસણો જે છે બનતા. ગામડાના બધા જ ઘરોની દીવાલ માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી, એટલે ઘર જે છે ઘર પણ આના બનતા. ભારતમાં પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી જેને ટેરાકોટા કહેવામાં આવે છે, આ પકવેલી માટીના વાસણો બનાવવા માટે ખૂબ જ જાણીતું છે. કુંભારનો ચાકડો માટીકામનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર જે છે એ મનાય છે. આ કુંભારનો ચાકડો જે છે એ માટીકામનું પ્રથમ યંત્ર જે છે મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલા ગરબો જે છે આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ, ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ નૃત્યો જે જોવા મળે છે એમાં આપણે ભરતનાટ્યમની વાત કરીએ તો ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન ગણાય છે. આ ભરતનાટ્યમ જે છે એ તમિલનાડુનો તાંજોર જિલ્લો જે છે એનું ઉદ્ભવ સ્થાન જે છે એ માનવામાં આવે છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથો ગણાય છે. એટલે આ બે ગ્રંથો જે છે એ ખાસ યાદ રાખજો, નાટ્યશાસ્ત્ર અને અભિનય દર્પણ. આ ભરતનાટ્યમ જે છે એ ભરતનાટ્યમની અંદર મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમામાલિની ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવવામાં મુખ્ય ગણાય છે. એટલે આવો વારસો જે છે એણે જાળવી રાખેલો હતો. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે, વિધાન સમજાવો. આ પણ બીજા પાઠનો પ્રશ્ન છે. નૃત્ય એ રૂપપદ કલા છે, તાલ લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. આ નૃત્ય જે છે એ નૃત્ય એ રૂપપદ કલા છે કે આ જેની અંદર આ નાટક કરવાનું હોય તો તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ આની અંદર જોવા મળે છે. આ નૃત્યકલા જે છે એ આદિદેવ ભગવાન શંકર એના દેવ મનાય છે, જે નટરાજ કહેવાય છે. નૃત્યમાં અભિનય સાથે શરીરના વિવિધ અંગો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલા જે છે એની વિશેષતા રહેલી છે. નાટકનું સંચાલન કરનાર જે છે જે સૂત્રધાર કે જે સૂત્રધાર જે છે એ રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી હોય, જો અહીંયા બે વ્યક્તિ હોય, વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ જે છે એ ગણાય છે. દેશી નાટકોની અંદર રંગલા રંગલીના જે છે એ આવી જોડી જે છે એ નાટક ભજવતી હોય છે. નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચ દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય સાંભળવાનું અને જોવાનું અને અભિનય દ્વારા ત્રિવેણી સંગમ સાથે અબાળ વૃદ્ધનું મનોરંજન દરેકને, નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના સુધીના તમામ લોકોને મનોરંજન અને લોકશિક્ષણ કરતી ભારતની આ પ્રાચીન કળા છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય જે છે એ થાય છે. જે વર્ણવતા જે છે ભરતમુનિ જે છે એ નોંધે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. એટલે ભરતમુનિ જે છે એ ભરતમુનિએ નોંધ્યું કે નાટક જે છે નાટકની અંદર દરેકે દરેક બાબતો જે છે એનો સમાવેશ થઈ જાય છે. પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે.
દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો જે છે એ પણ આની અંદર ખૂબ જ અગત્યનો છે, જેમાં જયશંકર સુંદરી જે છે એને પણ આપણે યાદ કરીએ. આ બધા જે છે એ નાટકો જે છે નાટકોની અંદર ખ્યાતનામ થઈ ગયેલા છે. ચોથો પ્રશ્ન આપણે જોઈએ, વન્યજીવોના વિનાશના કારણો. પ્રકરણ 9 જે છે એ પ્રકરણ 9નો પ્રશ્ન છે. અમુક આની અંદર પ્રશ્ન જે છે પાઠ નંબર 16 છે, પાઠ નંબર 9 જે છે એના પણ અહીંયા આપણે પ્રશ્નો અહીંયા મૂકેલા છે. જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રકૃતિ આવાસો જે છે જોખમમાં થયો. તો જંગલ વિનાશના કારણોમાં આ જંગલ જે છે, જંગલમાં જે માનવીય પ્રવૃત્તિ કરે એના કારણે એનું રહેઠાણ જે છે જોખમાય છે. જંગલનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત જે છે ગણવામાં આવે છે. એટલે આ જે છે ખૂબ જ નુકસાનકારક ગણી શકાય છે. આગળ જોઈએ કે જંગલમાં જે વસતા જે પ્રાણીઓ જે છે એના વાળ, એના ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જે છે આના માટે જવાબદાર છે. તો આ જે છે જંગલ વિનાશનું કારણ જે છે એ કારણ ગણાવી શકીએ છીએ. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, શેરી વિસ્તરણ વગેરે જે છે આની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે જે છે એ મનુષ્ય જે છે એ મનુષ્ય પોતાના લોભ લાલચથી જે જંગલ જે છે એ જંગલને નુકસાન કરે. રસ્તાઓ બનાવવા માટે જંગલોનો નાશ કરે, બહુહેતુક યોજનાઓ બનાવવા માટે જંગલને નુકસાન થતું હોય છે, શેરી વિસ્તરણની પ્રવૃત્તિ આ બધું જે છે એના કારણે જંગલ જે છે જંગલનો વિનાશ થઈ શકે છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ જે છે એ પણ વધતું હોય છે. જંગલોમાં ક્યારેક એકાએક આગ જે છે આગ લાગે તો એનાથી નુકસાનકારક બને છે. જંગલમાં એકાએક દાવાનળ સર્જાય તો જંગલમાં જે પશુઓ જે છે એ પશુઓ ગર્ભવિહોણા થઈ જાય છે, ગર્ભવિહોણા થઈ જાય, મૃત્યુ પણ પામે છે. તો હવે જંગલમાં આગથી ઘણું બધું નુકસાન થતું હોય છે. તો જંગલ વિનાશ માટે કારણ ગણી શકીએ. કુદરતી આવાસો ગુમાવેલા જે પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. હવે જંગલની અંદરથી જે પોતાનો આવાસ ગુમાવી ચૂક્યા હોય તો એવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ માનવ વસવાટ જે છે એ બાજુ આવે છે, માનવી સાથેના અથડામણમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. પ્રાણી ઔષધિ કે સુગંધી દ્રવ્યો મેળવવા એનો કરાતો શિકાર એ પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. જે પ્રાણીમાં જે છે એને ઔષધિ કે સુગંધી દ્રવ્યો જે છે મેળવવા એનો શિકાર થતો હોય છે. આમ આ પ્રજાતિઓ જે છે નાશ પામે છે. તો આ પણ જંગલ વિનાશના કારણો ગણી શકીએ. હવે આ જંગલ જે છે એ જંગલની અંદર રહેતા જે વન્યજીવો જે છે એ વન્યજીવોના વિનાશના કારણો આપણે જોયા. જંગલને નુકસાન થાય છે, જંગલના વન્યજીવો જે છે એને પણ નુકસાન થાય છે. તો આ વન્યજીવો જે છે એ વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો જે છે આપણે હાથ ધરી શકીએ તો એની આપણે સમજૂતી મેળવીએ, તો જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલાવવાની જરૂર છે. એના કારણે જંગલો જે છે જંગલો બચી શકે. આપણો જે દૃષ્ટિકોણ જે છે દૃષ્ટિકોણ બદલાવો, તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો જે છે એ બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જે છે જાળવો, એ માટે જંગલના જળસ્ત્રોતોની જાળવણી અને પાલતુ પશુઓ પર પ્રતિબંધ જે છે પશુચરણ એની પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. જે તૃણાહારી માંસાહારીની સંતુલન જે છે એ જાળવી રાખવું જાવું નહીં થાય તો માંસાહારી પ્રાણીઓ જે છે એ અને તૃણાહારી પ્રાણીઓ એની સંખ્યા જે છે એ સંખ્યાનું સંતુલન ન જળવાય તો ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે. જે પોષક કડીના સોપાન જે છે એ વેરવિખર થઈ શકે છે. એના માટે જળસ્ત્રોતો જે છે એની જાળવણી કરવી, પશુચરણ જે છે એ પ્રતિબંધ મૂકવો જોઈએ તો વન્યજીવ સંરક્ષણ થઈ શકે. શિકાર ડામવા કડક કાયદા અને એના માટે સખ્તાઈથી અમલ કરવો જોઈએ. શિકાર જે થતો હોય એને બંધ કરવું કાયદા દ્વારા. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા આપણે ગોઠવી જોઈએ. તો વન્યજીવ જે છે એનું સંરક્ષણ
થઈ શકે એટલે દાવાનળનો જે આગ ન લાગે અને એને શમન કરવા માટેના પ્રયાસો જે છે તરત હાથ ધરી શકે એવા ગોઠવણી કરવી. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરો જે છે એનો અભ્યાસ કરી અને એ મુજબના પગલાં ભરવા જોઈએ. જંગલોમાં જે પ્રવૃત્તિ થતી હોય, માછીમારી થતી હોય, વન પેદાશનું એક કરતા હોય કે પ્રવાસનની પ્રવૃત્તિ કરતા હોય, તો એનાથી જે અસર થાય છે એને અભ્યાસ કરો અને એ મુજબના પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, લોકોને ખ્યાલ પડે વન્યજીવનું સંરક્ષણ થાય, કેવી રીતે અલગ અલગ જીવો ઉપયોગી બને છે એના માટે જનજાગૃતિ જે છે એના કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું જોઈએ અને એને પ્રાથમિકતા આપવી જોઈએ અને એ કામ કરે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. અહીંયા સુધી આ વન્યજીવ સંરક્ષણ જે છે એના માટેના ઉપાયોની આપણે વાત કરી. આગળ જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નર્વિનીકરણની 4-5 અસરો જે છે જણાવો. નર્વિનીકરણ જે છે જંગલના વિનાશ, જંગલનો વિનાશ જે થતો હોય તો એની અસરો જે છે અસરો વિશેની સમજૂતી આપીએ. નીચે પ્રમાણેના પોઈન્ટ જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય. વાતાવરણ જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધવાથી આ જંગલ વિનાશ જે છે એ થઈ શકે છે. હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધારે ઘેરી બને છે કે જે આ જંગલ વિનાશ માટે કારણભૂત છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે એટલે એ પણ જંગલ વિનાશ તરફ દોરી જાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલનો મોટા પાયા ઉપર વિનાશ થવાના કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો દિવસે દિવસે થાય છે તો એ પણ જંગલ વિનાશનું કારણ ગણી શકીએ છીએ. વરસાદનું પ્રમાણ ઘટવું, જંગલ વિનાશ થવાથી વરસાદનું પ્રમાણ જે છે પણ ઘટે છે એટલે આપણે વૃક્ષોનું વાવેતર જે છે કરવું જોઈએ. દુષ્કાળના પ્રમાણમાં વધારો જે છે વધારો થયો, વરસાદ પડે નહીં, વૃક્ષો હોય ને વરસાદ પડે નહીં, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યાર પછીનો આપણે 7મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અલગ અલગ જે ઉદ્યાન અભયારણ્ય જેવા રાખી ક્ષેત્રો આવતા હોય છે જેમાં આપણે આ ઉદ્યાન જે છે કોને કહેવાય એની સમજૂતી મેળવીએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે કહેવાય છે. જે વન્યજીવો છે, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના જે કાંઈ સ્થળો જે છે એની જાળવણી માટે જે સુરક્ષિત કરાયેલો વિસ્તાર જે છે એને ઉદ્યાન કહેવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીએ ખૂબ જ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે, પાલતુ પશુઓને લઈ જઈ શકતા નથી. અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર પણ નિયંત્રણ છે, જે ફરવા માટેનું જગ્યા જે છે એમાં પણ નિયંત્રણ જોવા મળે છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, કોઈ એક પ્રજાતિ પર કેન્દ્રિત નથી હોતું, એ કુદરતના સહારે જે છે પશુઓ હોય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. સરકાર જે છે સરકાર દ્વારા આ ઉદ્યાન જે છે ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 1 જે છે એ પાઠ 1માં આપણે અગત્યના પ્રશ્ન જોયા. અન્ય પ્રશ્ન જે છે એ અન્ય પ્રશ્નની સમજૂતી આપણે ભાગ 2 જે છે એ ભાગ 2ની અંદર આપણે આપશું. આભાર. Thank you.